तो जामनगरमां गणेश चतुर्थीना दिवसे लाडू स्पर्धानुं आयोजन करवामां आव्युं। ओपन सौराष्ट्र स्पर्धामां कुल 58 जेटला स्पर्धकोए भाग लीधो। जामनगर शहेरमां छेल्ला 13 वर्षथी गणेश चतुर्थीना दिवसे आ स्पर्धानुं आयोजन करवामां आवे छे। जामनगरना ब्रह्म सोशल ग्रुप द्वारा आ स्पर्धानुं आयोजन करवामां आवतुं होय छे। आ स्पर्धामां 100 ग्रामना लाडू जे पण व्यक्ति वधु खाई शके तेने विजेता जाहेर करवामां आवे छे। आ स्पर्धाने निहाळवा माटे मोटी संख्यामां स्थानिक लोको उमटी पड्या हता। આપણા મીડિયાના કોઈ બ્રહ્મ સમાજના તમામ સભ્યોનું સ્વાગત છે। તો કોરોના મહામારીના 2 વર્ષ બાદ ફરી એકવાર લોકોમાં ગણેશ ઉત્સવને લઈને ઉત્સાહનો માહોલ છે। જો કે વેરાવળમાં ગણપતિ બાપાની મૂર્તિની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો। છેલ્લા 25 વર્ષથી વેરાવળમાં ગણેશ મૂર્તિનું વેચાણ કરતા વેપારીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે પહેલા કરતા 39% ઓછી મૂર્તિનું વેચાણ થયું છે। ઉમરગામમાં પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। ભક્તોએ પોતાના નિવાસ સ્થાને ગણેશજીની સ્થાપના કરી। કોરોના કાળ બાદ ગણેશ મહોત્સવની ઉજવણીમાં રોનક જોવા મળી। આજથી 11 દિવસ માટે પંડાલ અને ભક્તોના ઘરે ગણેશજીની પૂજા કરવામાં આવશે, જે બાદ દુંદાળા દેવનું વિસર્જન કરવામાં આવશે।